પ્લેટા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યાર સુધી આપણે અગાઉ શું જોયું હતું, તો કે પૂર્ણાંકનો ગુણાંક આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ગુણાકાર લગી આપણે જોયા હતા. એમાં સરવાળા અને બાદબાકીના વ્યવહાર દાખલા પણ આપણે જોયા હતા, જેથી કરીને આપણે જે સમજવાનું છે કે વ્યવહારમાં કેવી રીતના આપણે આ ગણિત ઉપયોગી છે અને આપણે પડે ને પડીએ જેનો ઉપયોગ કરતા હોય એ આપણે સરળતાથી અને સારી રીતે શીખી શકીએ એ જ રીતે, બરોબર છે. તો એવી જ રીતના આપણે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે ગુણાકાર માટેના વ્યવહારિક દાખલાનો અભ્યાસ કરીશું, બરોબર છે. તો આ વ્યવહારિક દાખલા, ગુણાકાર માટેના વ્યવહારિક દાખલા આપણે જોઈએ તો પહેલો દાખલો આપણે જોઈએ. સરળ અને સારો, સિમ્પલ છે, ખાલી રકમ સાંભળજો એટલે આપણે બધું જ આવડી જશે. એક્ઝામ્પલ જોઈએ, વ્યવહારિક દાખલા છે, તમને જીવનમાં ઉપયોગી થાય એવા, કે તમે વિચારતા હોય આપણે આઈ લગ્યા દરરોજ આપણે એને ઘરેથી વાડી સુધી જાય છે, બરાબર છે. અત્યારે બધાને ખેતર તો હશે જ, દરરોજ ઘરેથી આપણે ખેતર સુધી જાય છે, બરાબર. હવે ત્યાં સુધીનું અંતર, ઘરથી વાડી સુધીનું અંતર, કે તમે એક દિવસ એમના બેઠા રહ્યા અને વિચારો કે આપણે આ આખો મહિનો છે 30 દિવસ ઘરથી વાડી સુધી દરરોજ જતા ચાલીને, બરાબર. તો કેટલું અંતર થતું હોય છે, આપણે આખા મહિનામાં કેટલું અંતર કાપ્યું એ જાણવું હોય તો, સપોઝ તમે માનો કે 2.7 કિલોમીટર થાય, બરાબર છે. તો આખા મહિનામાં કેટલું વહેલા છો, તો કે 30. પરંતુ પૂર્ણાંકને શું કરવાનું, મિશ્ર સંખ્યામાં ફેરવતા ભૂલવાનું, સોરી, મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવતા ભૂલવાનું નહીં, જેથી કરીને આપણે શું થાય, ખોટું પડે નહીં. એટલા માટે જ તો આપણે આજે એવો જ દાખલો એક જોઈએ કે માનવ છોકરો હોઈ શકો, બરોબર છે. આ માનવભાઈ છે, આવ્યા તમારી ગોઈને લોકડાઉનમાં ઉભા હશે, કે માનવભાઈ રોજ છે 3.2 કિલોમીટર ચાલે છે, 3.5 કિલોમીટર. માનવભાઈ તો હા રાજી થઈ ગયું, હું દરરોજ 3.5 કિલોમીટર હાલું, તો દરરોજ કેટલું અંતર કાપે છે, તો કે માનવ રોજ 3.2 કિલોમીટર ચાલે છે. હા તો એટલું તો હાલી ગયા માનવભાઈ. તો એને એપ્રિલ મહિનામાં કુલ કેટલું અંતર કાપેલું ચાલેલું હશે, કેટલું ચાલ્યા હશે એપ્રિલ મહિનામાં, તો કે આપણે ખબર જ છે કે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય. એપ્રિલ મહિનો આવે એટલે 30 દિવસનો મહિનો થાય, બરોબર છે. તો આ દરરોજ કેટલું ચાલે છે, તો કે 3.1/2 × 30 કરી નાખો, બરોબર. 30 કરો એટલે શું થશે, તો કે 3 × 2 = 7/2 × 30. 30 એટલે તો કે 15 × 2 = 30, 15 × 2 = 2 વહી ગયા, કે 15 × 7 એટલે 15 × 7 = 105 કિલોમીટર. તો માનવભાઈ છે એ એપ્રિલ મહિનામાં કેટલું વહેલાય છે કુલ, તો કે 105 કિલોમીટર. બહુ વાળી આગી ગયો માનવભાઈ, એ તો 105 કિલોમીટર ચાલી ગયા, બરોબર. એવી જ રીતના તમે અત્યારે ઘરે બેઠા છો, બરોબર છે. તમે પણ વિચારજો કે તમારા ઘરથી તમારા ખેતરનું અંતર કેટલું થશે, બરોબર. અને તમે કોઈ પણ એક મહિનો લ્યો, આ લોકડાઉન થયું છે, આપણે ઘરે તો ક્યારેય રહેતા હશી જ નહીં, બરોબર છે. સારું કહેવાય તમે ઘરે રહ્યો એ, કારણ કે કોરોનાને લીધે આપણે ઘરની બહાર ન નીકળવું જોઈએ, પરંતુ જે ગામડાના રહેવાસી છે એ ખેતરે તો જતા જ હશે. અને તમે દરરોજ જો ખેતરે ચાલીને જતા હોય તો તમે આનો હિસાબ કરી જોજો, તમે તમારા ઘરથી તમારા ખેતરનું અંતર કેટલું થાય. હવે હું જ કહું
કે મારા ઘરથી મારા ખેતરનું અંતર કેટલું થાય છે, તો કે મને ખબર છે કે 3/4 કિલોમીટર જેટલું થાય, બરોબર. તો હું દરરોજ હાલીને જાઉં, આ ખાલી મારા ઘરથી ખેતરનું અંતર છે, ફરી પાછું હજી 3/4 કિલોમીટર જેટલું હાલીને આવું, બરોબર. તો કુલ કેટલું થઈ જાય, તો કે 6/4 = 3/2, આટલા કિલોમીટર અંતર હું દરરોજ કાપું છું ચાલીને, બરોબર છે. તો મારે જ જોવું હોય એપ્રિલ માસનું, તો કે 3/2 × 30 કરી નાખો, 15 × 2 = 30, 15 × 3 = 75 કિલોમીટર. તો હું કેટલું હાલું દરરોજ, ઓકે 75 કિલોમીટર આ એપ્રિલ મહિનામાં આવેલો હોય. એની જગ્યાએ મે મહિનો લ્યો, તો કે મે મહિનો જો તમે લેવા જાઓ, તો કે 3/2 × 2 મેમાં કેટલા દિવસો હોય, તો કે 31 હોય, હોય ને, તો 31 દિવસો. હવે તો આમાં કઈ અવિભાજ્ય છે સંખ્યા, તો કે 3 × 31 એટલે, તો કે 93/2, બરાબર ને. તો 46 × 2 1/2, તો 46 × 1/2 આટલા કિલોમીટર હું મે મહિનામાં ચાલ્યો હઈશ, ક્લિયર. તો આ બધું જો મેં મારું કર્યું, હવે તમે તમારું વિચારજો કે તમે આખા કોઈ પણ મહિનામાં કેટલું ચાલ્યા હશો, તે એકવાર વિચારી અને તમે તમારો જવાબ લઈજો. અને હા, જવાબ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને પણ ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ છે એને આનો હિસાબ, આની ગણતરી કરેલ છે, કે એ લોકડાઉનની અંદર અથવા તો ઘરેથી ખેતર સુધીનું અંતર એને માપીને, અને એને કોઈ પણ જે મહિનામાં તમે ગણ્યું હોય એ મહિના સાથે એનો જવાબ લખજો. મને પણ આનંદ થશે કે તમે અત્યારે સક્રિય છો, કે તમને પણ આમાં ગણિતમાં રસ ધરાવો છો, બરાબર છે. ચાલો હવે આપણે થોડુંક આગળ વધીએ, એવા જ બીજા દાખલા જોઈએ આપણે. તો હવે એક દાખલો છે કે 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને એક રિક્ષા 20 કિલોમીટર અંતર કાપે છે. તો 1 લિટરમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. કેટલું? 20 કિલોમીટર અંતર કાપે છે. તો એની પાસે પેટ્રોલ છે 5.3/4 લિટર. 5.3/4 લિટર પેટ્રોલ છે, તો એમાં એ કેટલા કિલોમીટર અંતર હાલ છે એ આપણે જોવાનું છે. આ બધું છે એ ત્રિરાશિ જેવું છે. ત્રિરાશિ એટલે ત્રણ રાશિ ઉપરથી આપણે ચોથી રાશિ શોધવાની, બરાબર છે. સિરિયલવાળી રાશિ નહીં, આ રાશિ એટલે એનું મૂલ્ય થયું. ફરી કે અમે ઘરે જાય એટલે મમ્મી સિરિયલ જોતા હોય, એમાં રાશિ આવે એક, એ નહીં, આ રાશિ એટલે એની મૂલ્ય, એની કિંમત થઈ, બરોબર છે. તો આમાં 3 રાશિ તમને આપેલી છે. એક તો 1 લિટર પેટ્રોલ છે એમાં એને કાપેલું અંતર છે 20 કિલોમીટર અંતર. 2 રાશિ થઈ ગઈ. હવે 3 રાશિ આવી એને અનુકૂળ, કે ભાઈ કેને અનુકૂળ છે, તો કે 5.3/4 આટલા લિટર પેટ્રોલ છે, તો લિટરને અનુકૂળ એની રાશિ છે, તો કેટલા કિલોમીટર અંતર કાપશે, બરોબર ને. તો આ 5.3/4 એને આપણે શું કરશી, તો કે સૌ પ્રથમ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. 5 × 4 = 20 ને 3/23/4 × 20, બરાબર ને. અને અપૂર્ણાંકમાં ફેરવો તો તમે વિચારો શું થાય, તો કે 1 લિટર પેટ્રોલમાં રિક્ષાએ કાપેલ અંતર બરાબર 20 કિલોમીટર થયું. આવું લખવું જરૂરી છે. તો કુલ કેટલા છે? 5 × 20 = 3/23/4 લિટર.
પેટ્રોલમાં રિક્ષાએ કાપેલ અંતર બરાબર કેટલું? તો કે આ બેને ઉલટાવી નાખવાના, તો કે 23 ના છેદમાં 4 અને છેદનો 1 લખો કે ના લખો, અને ગુણાકારમાં 20 આ બેને ઉલટાવી આના છેદમાં 1 લખો કે ના લખો કંઈ ફેર પડશે નહીં, અંશનો છેદ છે એ છેદમાં આવશે અને ગુણ્યા 20, 5 4 20 બરાબર 23 × 5 બરાબર છે 5 3 15 5 5 2 10 ને 1 11 115 કિલોમીટર રિક્ષા ચાલે. તો તેથી કરી નીચે લખવાનું 5.3 ના છેદમાં 4 લીટર પેટ્રોલમાં રિક્ષા 115 કિલોમીટર સુધી ચાલે બરોબર. આવી જ રીતના ગણતરી કરવાની, અને આ ગણતરીને આપણે શું કહી છીએ, 3 રાશિ, જેમાં 3 રાશિના મૂલ્ય આપેલા હોય અને એના ઉપરથી 4થી રાશિનું મૂલ્ય આપણે શોધવાનું હોય છે. ચાલો હવે આપણે થોડુંક આગળ વધીએ બરાબર છે ને, ખબર પડતી જાય કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આગળ આપણે વધીએ છીએ. ના ખબર પડે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવી જ, જેથી કરીને ત્યારે ને ત્યારે તાત્કાલિકમાં સોલ્યુશન એનું મળતું રહે. હજી આગળ દાખલા ગણીએ, હું અત્યારે મારી પાસે પ્રેક્ટિસ વર્ક અવેલેબલ છે એટલા માટે હું એમાંથી ભણાવું છું. પાઠ્યપુસ્તકના દાખલા આના જેવા જ છે, સેમ ટુ સેમ. હું તો એમ કહું છું કે પાઠ્યપુસ્તકના સેલા હોય છે પ્રેક્ટિસ વર્ક કરતાં. પ્રેક્ટિસ વર્ક મેં એટલે જ ઉપયોગમાં લીધી છે કે જેથી કરીને તમે પાઠ્યપુસ્તકના ગણો જે સેલા હોય, સેલા ઉપર તમારે વધારે ફોકસ કરો બરાબર છે, જેથી કરીને તમને આવડે. હું ડીપમાં જાઉં છું કે જેથી તમને સરળતાથી અને સહેલાઈથી સમજાય જાય. જેમ ડાકલો અંદર ડીપમાં આપણે અંદર ઉતરીએ એમ જ એને સમજવાની ક્ષમતા, આપણી ક્ષમતા વિકસે બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈએ કે વ્યોમેશ કહી શકો આપણા જેવું બરાબર છે, એ દરરોજ 2.1 ના છેદમાં 2 કલાક એટલે 2.5 કલાક હોમવર્ક કરે છે. ઓહો, બહુ ડાયો છોકરો હશે જે 2.5 કલાક હોમવર્ક કરે. રતા રહેતો 5 મિનિટ હલો ઠેલા ઉપાડી નહીં ખા, હલો રમવા જાઉં છું મમ્મી, એવું કરે છે અત્યારે બધા. પરંતુ આપણે દાખલામાં ધ્યાન આપીએ કે વ્યોમેશ છે એ દરરોજ 2.1 ના છેદમાં 2 કલાક હોમવર્ક કરે છે. તો આખા અઠવાડિયામાં તે કેટલા કલાક હોમવર્ક કરે પ્રશ્ન છે. આખું અઠવાડિયું, અઠવાડિયું એટલે 7 દિવસ, સોમવાર મંગળવાર બુધવાર ગુરુ શુક્ર શનિ અને રવિ, રવિવારે હોમવર્ક કરે છે આખું અઠવાડિયું. આપણે કોઈને રવિવારે રજા રાખતો નથી. તો દરરોજની એની 2.1 ના છેદમાં 2 કલાક, તો દરરોજ એટલે 1 દિવસમાં વ્યોમેશે કરેલો હોમવર્ક કેટલી કલાક કરે છે? 1 દિવસમાં વ્યોમેશ કરેલ હોમવર્કનો સમય બરાબર કેટલો છે? 2.1 ના છેદમાં 2 કલાક. તો આખા અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો કે 7 દિવસ. તો કે 7 દિવસમાં વ્યોમેશે કરેલ હોમવર્કનો સમય કુલ ટાઈમ કેટલો થશે? તો કે એ આપણે શોધવાનો છે. હવે આ 2.1 ના છેદમાં 2 કલાક એને આપણે શું કરશી, મિશ્ર સંખ્યા છે એને આપણે શેમાં ફેરવશી, અપૂર્ણાંકમાં, 2 2 4 ને 1 5 ના છેદમાં 2 કલાક. તો તમને જેમ કીધું તું એમ જ આ બેને શું કરશી, તો કે અઠવાડિયા શું કીધું છે આપણે, પ્રશ્ન શું છે, તો કે અઠવાડિયામાં તે કેટલા કલાક હોમવર્ક કરે? તો અઠવાડિયામાં કરેલ હોમવર્કના કલાક નો સમય અથવા તો બરાબર 7 ઉપર વહી જશે × 5 ના છેદમાં 2 અને છેદમાં 1, એ કંઈ લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. 7 5 35 ના છેદમાં 2
बराबर है 17 2 34 एकना छेद में बे केटला कलाक 17.5 એટલે 17.5 કલાક છે એ અઠવાડિયામાં પ્યોમસ છે એ હોમવર્ક કરે છે. આપણે થોડુંક વધારે દિવસનું અમુક અમુક વ્યક્તિ જેવા હોય છે કે જે દિવસની 18 કલાક મહેનત કરતા હોય છે અને તે સતત આમાં જ વ્યસ્ત હોય છે. તો આપણે પણ ક્યારેક એવું થવું જોઈએ કે આપણે સતત મહેનત કરી અને આપણું છે એ નામ, આપણા મમ્મી પપ્પાનું નામ રોશન કરીએ. ધ્યાન રાખજો, સરળતાથી આવડી જાય એવા છે બધા જ, ત્રિરાશિને અનુકૂળ છે. ત્રિરાશિ આપણે નવોદયમાં ગયા હોય બરાબર છે, જેને જે પણ વિદ્યાર્થીએ નવોદયની એક્ઝામ આપી હોય એને આ બધું સરળતાથી આવડી જાય, સાવ સહેલું જ છે. આમાં કાંઈ છે નહીં, કારણ કે ગુણાકાર કર્યો સિમ્પલ, એ આપણે જે પહેલાં કરતા એ જ, પહેલાં તો આનાથી અઘરાયો હતા, પણ આમાં કાંઈ છે નહીં. જેમ આપણે લીટી વાંચી, પ્રશ્નોની જ લીટી વાંચી એમાં આપણો જવાબ છુપાયેલો હોય છે. આમાં કેમ કીધું હતું કે વ્યુમસ દરરોજ એક દિવસ બરાબર છે, દરરોજ એટલે કેટલા દિવસ થયા, દરરોજ આજનો દિવસ પૂરો, કાલનો દિવસ પૂરો, દરરોજ એટલે એક દિવસમાં વ્યુમે કે વ્યુમસ કરેલ હોમવર્કનો સમય એક દિવસમાં એ કેટલો વાંચે, તો કે 5/2 કલાક. અઠવાડિયામાં કેટલા દિવસ હોય, તો કે 7 દિવસમાં કરેલ હોમવર્ક નો સમય કેટલો થશે, તો કે આપણે શોધવાનું છે. આનાથી ઉલટું એ પૂછે તમને બરોબર છે, આનાથી ઉલટું એ પૂછે, તો કે 5/2 કલાક હોમવર્ક કરે છે વ્યુમેસ એક દિવસમાં બરોબર છે, તો 17.5 કલાક હોમવર્ક કરે તો કેટલા દિવસ થયા છે એ હોમવર્ક કરે. અને એનાથી ઊંધું આમાં તો જોકે ન પૂછી શકે, પરંતુ અમુક રાશિ એને અનુરૂપ છે બરોબર છે, જેથી એ પૂછી કે લીટર છે બરોબર છે. એ વાંચો જથ્થાના કોઈ પણ આપણે દાખલા આવે તો એમાં ઊંધું પણ પૂછી શકે એવા આવશે, ત્યારે આપણે જોશું. અત્યારે આપણું લેવલ નાનું છે બહુ, જેમ જેમ ઉપર જશો એમ તેમ તમારું લેવલ પણ હાઈ થતું જશે અને અમને ભણવાની પણ બહુ જ મજા આવશે બરાબર છે. અત્યારે આપણે અહીંયા જોઈએ. હવે એના પછી એક મસ્તનો એક દાખલો છે, થોડોક અટપટો છે એટલા જ માટે એને છેલ્લે રાખ્યો છે બરાબર છે, પણ છે બહુ જ સારો, મજા આવે એવો. થોડુંક મગજ આગજો એટલે તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે બરોબર છે. હવે ધ્વનિ ધર્મીને તેના બગીચામાં 6 છોડ રોપ્યા છે. કેટલા છોડ રોપ્યા? 6 છોડ રોપ્યા, આલો રોપી દીધા બરોબર. એ ધર્મીનભાઈ છે બરોબર, એને એના બગીચામાં રોપ્યા એ 6 છોડ. તેણે 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મેળવ્યું. અહીંયા ગજનો લોચો થાય બરોબર, અહીંયા સીધો તમે ગુણાકાર કરી નાખો કે 3/4 ગુણ્યા 6 બરોબર, ઓકે 3×9 = 4 બરાબર, 3×9 = 2 બરાબર, 4×1 = 2. તો અહીંયા ખોટું પડે આપણું, આવું ના આવે. કેમ? આપણે જોઈએ આગળ, કારણ કે અહીંયા દરેક છોડ વચ્ચેનું અંતર નથી કીધું, ગુણાકાર કરવા માંડતા નહીં એમને સીધા, હજી વાંચવાનું. પહેલાં શું છે, એને 6 છોડ રોપ્યા. હાલો આપણે અહીંયા પ્રેક્ટિકલ સાથે જોઈ કે અહીંયા 1 છોડ છે, અહીંયા 2 છોડ, 3, 4, 5 અને 6. આ 6 છોડ છે એને એના બગીચામાં રોપ્યા છે. હવે બંને 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર થાય. અહીંયાથી આનું અંતર કેટલું થાય, તો કે 3/4 મીટર થાય. બધા છોડ વચ્ચે અંતર તો સરખું જ છે એને રાખેલું બરોબર. પછી શું કીધું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય, અહીંયાથી માંડીને અહીંયા સુધીનું અંતર આ કેટલું થાય એ જોવાનું છે બરોબર. એ 6 છોડ છે તો આને 6 કરો, 3/4 × 6 કરો, તો આપણો જવાબ પડે ખોટો. કારણ શું, તો કે આમાં અંતર તો વચ્ચે 5 જ આવી પાય, 1, 2, 3, 4 ને 5, તો કે 3/4
नो केटली वार सरवाळो करशे तो के आ एक वार आवी गयो फरी पाछो बीजी वार लई लियो वत्ता तन्ना छेदमा चार वत्ता तन्ना छेदमा चार वत्ता तन्ना छेदमा चार वत्ता तन्ना छेदमा चार अथवा पांच गुणिया तन्ना छेदमा चार वच्चे केटली वार छे आ एक वार आ बीजी वार आ त्रीजी वार आ चौथी वार अने आ पांच अंतर आपणे आपेला छे बराबर आ पांचे पांच अंतर એટલે પાંચ વાર સરવાળો એનો થયો પહેલા અને છેલ્લાનો વચ્ચે છોડ વચ્ચેનું અંતર પાંચ જ વાર થશે તો પાંચ તેરી પંદર ના છેદમાં ચાર બરોબર બરોબર ને ચાર તેરી બાર તો ના છેદમાં ચાર આ આપણો જવાબ સાચો થાય નહીં કે પહેલી ખબર આ થશે નહીં તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થશે તો કે ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર મીટરનું અંતર થશે બરોબર અહીંયા સુધી સમજાઈ ગયું તમને તો આમાં જ અટપટા દાખલા અટપટા એટલે બહુ એવા અટપટા નથી પ્રેક્ટિકલ સાથે કરો તો સહેલા જ છે સાહેબ સાથે સાથે નોટ કરતી રહેવી મિત્રો બરોબર છે નોટ કરતા જાઓ આના જેવા દાખલાની પ્રેક્ટિસ કરતા જાઓ જેથી તમને સરળતા રહે આગળ આગળ જેમ જાશો તેમ તમને બહુ જ જાણવા મળશે હવે લેક્ચરમાં પણ ઘણી બધી એવી વાતો કરશું કે જેથી તમને ગણિત પ્રત્યેનો રસ થાય ગણિત વિષય જ એવો છે હું ઘણીવાર ક્લાસમાં પણ કહેતો કે આપણા ઘણા બધા ગણિતશાસ્ત્રી છે જેમાં આર્યભટ્ટ મહાન ગણિતશાસ્ત્રી એના વિષયના જીવનચરિત્ર વિશેની એની જીવનગાથા હું તમને ક્યારેક લેક્ચરમાં કહીશ તમે સાંભળજો આપણી પાસે અત્યારે ઓનલાઈન છે એટલા માટે સમય તો બહુ ઓછો જ હોય છે છતાં પણ ક્યારેક એવી પ્રેક્ટિસ કરીશ કે આપણે જે એને અનુરૂપ જે કાંઈ કોઈ પણ ટોપિક આવતો હશે એમાં આપણે એની ચર્ચા કરીશું આઈ હોપ તમને બધાને અત્યાર સુધી જે મેં તમને શીખવાડ્યું બરોબર છે એ તમને બધાને આવડી ગયું હશે સારી રીતે અને સરળતાથી તમે ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરતા રહીજો પાઠ્યપુસ્તકમાંના સહેલા સહેલા દાખલા છે એ કરતા રહીજો નોટ કરતા રહીજો અને ના આવડે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો મારા નંબર હશે જ બધા પાસે વિદ્યાર્થી મિત્રો તો મને મેસેજ કરવો ગમે ત્યારે હું એનો જવાબ આપી જ દઈશ Thank you.